विद्वानों जे छे ये लोगों तो बोले ने तो एक आगे
કાર્યમાં બોલે. તમે અત્યારે જો કોઈ વાર વિનોદ અગ્રવાલ ને સાંભળ્યા હોય, વિનોદ અગ્રવાલ ભજનો ગાય છે, એ માણસ એ જ વખતે શીઘ્ર કવિ છે, એ જ વખતે ભણાયા કરે છે, ગાયા કરે, એના મોઢામાંથી જ કાવ્ય નીકળ્યા કરે છે. પણ પેલું આપણને અનુભવ નહીં એટલે આપણે એમ માની, ના ના આ તો બધું માનીમાં આવે. એટલે કૃષ્ણ ભગવાન અને અર્જુન આ બંને વચ્ચેનો આ એક સંવાદ છે. એ સંવાદમાં પહેલો અધ્યાય જે છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. હવે તમે જુઓ કે યોગ એટલે જોડાવ, ભગવાન સાથે જોડાવ એનું નામ યોગ. યોગ એટલે કસરત નહીં. યોગા કહીએ આપણે કે અમે યોગા કરીએ છીએ, એ શબ્દને આપણે ભલે ગોઠવ્યો છે પ્રાણાયામ ને બધું, પણ એ યોગા નથી. યોગ એટલે જોડાવું, અને જોડાવું એટલે પરમાત્માની સાથે જોડાવું, એનું નામ યોગ. હવે અર્જુન વિષાદ યોગ, તો અહીંયા વિષાદને પણ યોગ કહેવામાં આવે. હવે જોવા જઈએ તો વિષાદ એટલે શોક, દુઃખ, ચિંતા, આને પણ યોગ કહેવાય. તો આપણા મગજમાં આ કેવી રીતે ઉતરે કે ચિંતા એ પણ યોગ? તો એ વાત સાચી છે. જ્યાં સુધી માણસના જીવનમાં ચિંતા નથી, શોક નથી, દુઃખ નથી, ત્યાં સુધી ભગવાન એને યાદ નહીં આવે. અને એટલા માટે કુંતા માતાએ દુઃખ માગેલું. કુંતા માતાએ ભગવાનને કહેલું, ભગવાને કીધું કોઈ બા તમારે શું જોઈએ છે કહો. તો કુંતા માતાએ કીધું તો કે અમને તો દુઃખ આપો, કારણ કે દુઃખમાં જ ભગવાન યાદ આવે. બાકી તો આપણને તબિયત ઓલરાઈટ હોય તો તરત ટીવી સાંભળે, ટીવીની સિરિયલો સાંભળે, પણ જરાક તબિયત બગડે કે તરત આપણે બીજાને કહી કે ટીવીનો અવાજ ઓછો કરજો, મને આ ઠીક નથી, આપણે તરત ના પાડીએ છીએ. અને પરમાત્મા એટલે કોઈ એક વ્યક્તિ નથી. જરા આપણે ઊંડાણમાં જઈએ, પરમાત્મા એટલે કોઈ એક વ્યક્તિ નથી. કૃષ્ણ ભગવાન, રામ, એને આપણે સ્થૂળ વ્યક્તિનું દર્શન આપ્યું, પણ પરમાત્મા એટલે કોઈ વ્યક્તિ નથી. આ મુદ્દો જરાક સમજી લઈએ આપણે. તો પરમાત્મા એટલે શું? પરમાત્મા એ તત્વ છે. પરમાત્મા વ્યક્તિ નથી, પરમાત્મા એ તત્વ છે. અને એ તત્વ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. તમારી અને મારી વચ્ચે આ થોડી ખાલી જગ્યા છે, એને આકાશ તત્વ કહેવાય. અને આકાશ તત્વ આખું એ પરમાત્માથી ભરેલું છે. આ ટેબલની નીચે પણ આકાશ તત્વ છે. આકાશ તત્વ માત્ર ઉપર જ છે એવું નથી. આકાશ તત્વ એ અપભ્રંશ શબ્દ છે, અવકાશ શબ્દ છે મૂળ શબ્દ, પણ અવકાશ શબ્દનું આકાશ થઈ ગયું. અને પરમાત્મા તત્વ છે, અને એ તત્વ બધે વ્યાપ્ત છે. પણ ભગવાન કૃષ્ણમાં, ભગવાન રામમાં, બુદ્ધમાં, મહાવીરમાં એ તત્વ વિકસિત છે. આપણી અંદર એ તત્વ જ છે, પણ એ તત્વનો વિકાસ આપણે ઓછો કર્યો. કોઈ માણસને એસટીના બધા ટાઈમોની ખબર હોય, કોઈ માણસને રેલવેના બધા ટાઈમોની ખબર હોય, કોઈ માણસને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદના શ્લોકો મોઢે હોય, તો એણે એ રીતે વિકાસ કર્યો, પેલા એ રીતે વિકાસ કર્યો. તમે વિકાસ કઈ રીતે કરો છો એ રીતનું અંદર પરમાત્મા તત્વ ખીલે. કૃષ્ણએ એ રીતે વિકાસ કર્યો. ભગવાન કૃષ્ણ 64 દિવસ માટે ભણવા ગયા છે સાંદિપનીના આશ્રમમાં. ભગવાન કૃષ્ણ માત્ર 64 દિવસ ભણવા ગયા છે, અને 64 દિવસમાં 64 કળાઓ અને 14 વિદ્યાઓ ભણ્યા. 64 દિવસમાં 64 કળાઓ. હવે કળા એટલે કઈ? દાખલા તરીકે ચિત્રકળા, તો એ કળા કહેવાય. શિલ્પ કળા, તો એ કળા કહેવાય. આ ભરત ગૂંથણની કળા, તો એ કળા કહેવાય.
અને એવી 64 કળાઓ કૃષ્ણ ભગવાનને આવડતી હતી અને 64 દિવસમાં 64 કળાઓ શીખ્યા અને 14 વિદ્યા શીખ્યા. હવે વિદ્યા એટલે શું? તો સુદર્શન ચક્ર આંગળી ઉપર ચડાવવું અને એ સામેના વ્યક્તિને મારીને પાછું આવીને આંગળી ઉપર બેસી જાય એની વિદ્યા કહેવાય. આ એક વિદ્યા છે કે એવી કુશળતાથી પહેલા એને આંગળી ઉપર વેગ આપવાનો અને પછી ફેંકવામાં આવે એવી કળાથી કે જેથી સામેના વ્યક્તિને મારે, વચ્ચે આવે કોઈ હથિયાર તો એને તોડી નાખે. કારણ કે સુદર્શન ચક્ર વજ્રનું અને વજ્ર છે એ એક એવી વસ્તુ છે કે જેની વચ્ચે કોઈ પણ પદાર્થ આવે તો એને તોડી નાખે અને છતાં એ વજ્રની ગતિમાં વધઘટ ના થાય. એટલે અહીંથી જે કૃષ્ણ ભગવાને આંગળી ઉપરથી જે ગતિમાં ફેંક્યું હોય એ જ ગતિમાં કામ કરીને પાછું આવે. આને કહેવાય વિદ્યા. પછી કૃષ્ણ ભગવાનની પાસે ઘણી વિદ્યાઓ, 14 વિદ્યાઓ છે. તો એમાંથી એમણે દાખલા તરીકે સૂર્યને ઢાંકી દેવો છે તો એ પોતાની પાસે એવી વિદ્યા જાણતા હતા કે સૂર્ય ઢંકાઈ જાય અને રાત પડવાની શરૂ થઈ જાય. આવી 64 દિવસમાં એમણે 14 કળાઓ અને 14 વિદ્યાઓ અને 64 કળાઓ સાંદિપનીના આશ્રમમાં શીખી અને એમાં સાંદિપનીએ કબૂલ કર્યો કે કૃષ્ણ સુદર્શન તો એટલું સરસ રીતે ઘુમાવી શકે છે કે જે હું પણ નથી ઘુમાવી શકતો. એટલે ગુરુ કરતા શિષ્ય ચઢિયાત હતા. તો ભગવાન કૃષ્ણે પોતાની અંદર એટલો વિકાસ કર્યો. હવે આજના યુવાનો 22-22 વર્ષ સુધી, 24-24 વર્ષ સુધી ભણે છે અને શીખે છે કેટલું? પેટ ભરવાની કળા. એક માત્ર પેટ ભરવાની કળા જ બિચારા શીખે છે અને એ બધા નથી શીખી શકતા. કેટલાકને નોકરી નથી મળતી કારણ કે એ લોકો ભણે છે ખરા પણ શીખતા નથી કંઈ, માત્ર ડિગ્રી લે છે. હવે દાખલા તરીકે ઘરમાં એક સર્ટિફિકેટ ભરાવ્યું કે બીએ વિથ ઇંગ્લિશ, કોઈએ ભરાવ્યું બીએ વિથ હિન્દી, કોઈએ બનાવ્યું બીએ વિથ સંસ્કૃત. હજારો વિષયો છે યુનિવર્સિટીમાં, હજારો વિષયો છે, એમાં 999માં અજ્ઞાન છે એનું આ એક સર્ટિફિકેટ. બીએ વિથ ઇંગ્લિશ એનો અર્થ હતું 999માં અજ્ઞાન છે એનું આ સર્ટિફિકેટ. હવે એટલા માટે માણસ જો ધારે અને વિકાસ કરે તો છેક સુધી પહોંચી શકે. 64 કળાઓ પણ શીખી શકે, 14 વિદ્યાઓ પણ શીખી શકે. અને ભગવાન કૃષ્ણ એ જમાનામાં છંદનું જ્ઞાન પણ જાણતા હતા અને એમણે પોતે કહેલું છે કે છંદોમાં હું ગાયત્રી છંદમાં રહેલો છું એવો શ્લોક પણ છે. તો ભગવાન કૃષ્ણએ પહેલો અધ્યાય જે આપણો શરૂ થાય છે, અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચેનો જે સંવાદ શરૂ થાય છે એમાં પહેલા અધ્યાયમાં એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનને જો વિષાદ ના થયો હોત તો આપણને ગીતા ના મળી હોત. વિષાદ એને થયો, ગીતાનું જ્ઞાન આપણને મળ્યું. અર્જુન છે ને એ માત્ર આપણો એક આપણો પ્રતિનિધિ છે. આ ગીતા અર્જુનને નથી કહી, આ ગીતા આપણને કહી છે. પણ વચમાં અર્જુન તો માત્ર પ્રતિનિધિ થયો આપણો. એ તો વિદ્વાન હતો, જ્ઞાની હતો, શક્તિશાળી હતો. એના જીવનમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે તારા બે હાથમાં લાડુ છે, તું જીતીશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે અને મરીશ તો તને સ્વર્ગનું રાજ્ય મળશે. જોયું તમે? જીતીશ અને મરીશ બે શબ્દો જ છે, હારીશ શબ્દ જ નથી. ભગવાન કૃષ્ણને પણ ઘણા સુધી વિશ્વાસ છે કે અર્જુન હારે નહીં, અર્જુન જીતે અને કાં તો અર્જુન મરે. તો અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું કે તું જીતીશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે અને મરીશ તો સ્વર્ગનું રાજ્ય મળશે. હવે મરીશ તો સ્વર્ગનું રાજ્ય કેવી રીતે મળશે એ પહેલા જોઈએ આપણે.
માણસ પોતાની ફરજ અદા કરતા કરતા મૃત્યુ પામે તો એને સ્વર્ગનું રાજ્ય મળે. બધા જ અપરાધો માફ, બધા જ કરેલા પાપ કર્મો માફ, પણ માણસ પોતાની જવાબદારી સંપૂર્ણપણે ધર્મને કેન્દ્રમાં રાખીને પૂરી કરે તો હજારો માણસોને મારવા વાળો અર્જુન સ્વર્ગમાં ગયો, અને કીડીને ન મરવા દેવા વાળા આપણે સ્વર્ગમાં જઈ શકી કેમ એની શંકા પડે. કારણ કે પાપ કર્મનો બોજો આપણે આપણા ખભા ઉપર રાખ્યો છે. તમે સહેજ વિચાર કરો કે લાકડી છે, લાકડી એ કોઈને મારવામાં આવે અને કોઈ માણસના માથામાં લાકડી વાગીને મરી ગયો તો મારનાર માણસ છે એને સજા થાય છે, લાકડીને સજા થતી નથી. હકીકતમાં મારનાર લાકડી છે પણ લાકડીને સજા થતી નથી, માણસને સજા થાય છે. કારણ કે લાકડીને પૂછ્યું કે તે આ માણસને માર્યો તો લાકડી કહે છે કે મારા વડે મરાયો. મારનાર હું નથી, મારા વડે મરાયો. આ મારા વડે મરાયો એને કર્મણી વાક્ય રચના કહેવાય, અને સંસ્કૃતમાં પંડિતોએ કર્મણી વાક્ય રચના બોલવાની રાખી છે. પંડિતો સંસ્કૃતમાં કોઈ દિવસ એમ નથી બોલતા મેં ખાધું, મારા વડે ખવાય. પંડિતો સંસ્કૃતમાં કોઈ દિવસ બોલતા નથી કે મેં આ જોયું. હનુમાનજી સીતાનું દર્શન કરીને આવ્યા અને પછી રામે પૂછ્યું કે શું કર્યું તમે જઈ આવ્યા, તો હનુમાનજી આવીને જવાબ આપ્યો, દ્રષ્ટવા સીતા મયા અસી, મારા વડે સીતા જોવાયા છે. જોવાયા છે, જોયા છે નહીં, મારા વડે જોવાયા છે. એટલે કરતા ભાવ આપણે ખભે રાખીએ તો સજા આપણને થાય, કરતા ભાવ ખભે રાખીએ તો પાપ કર્મો આપણને લાગે. પણ હું તો રસ્તા ઉપર ચાલ્યો જાઉં છું અને મારા પગ નીચે કીડી મરી જાય છે તો મારા વડે કીડી મરાઈ, મેં મારી નથી, તો એનું પાપ કર્મ લાગે. આપણે આપણી ઉપર હજારો કરોડો હિમાલયોના જેટલા પાપ કર્મો લાગેલા છે, આપણા માટે મુક્તિની કોઈ શક્યતા નથી. પણ છતાં મુક્તિ જોઈતી હોય તો એક ક્ષણમાં મળી જાય, એક ક્ષણમાં મુક્તિ મળી જાય. જે ક્ષણે તમે એમ માનો કે હું માત્ર સાધન છું અને કરતા હારતા બધું પરમાત્મા છે, મેં કઈ કર્યું નથી, પરમાત્માએ મારી પાસે બધું કરાવ્યું છે, તો તરત બધા પાપ કર્મો બળીને ક્ષય થઈ જાય અને એ માણસને તરત મુક્તિ મળી શકે. એટલે ગીતાએ એમ કહ્યું કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધનમ મોક્ષવા, મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધનમ મોક્ષવા. એટલે મોક્ષ મળ મેળવવો છે કે બંધન પામવું છે, આ બંને તમારા હાથમાં છે, અને એનું સાધન છે મન. મન એવ મનુષ્યાણામ, મનુષ્યને માટે મન જ, મન એવ મનુષ્યાણામ કારણમ કારણભૂત છે, બંધનમ મોક્ષવા, બંધનનું કારણ પણ મનુષ્ય પોતે છે અને મોક્ષનું કારણ પણ મનુષ્ય પોતે છે. જે ક્ષણે એ માને કે આ બધું પરમાત્માએ કર્યું છે, હું કશું કરતો નથી, એ ક્ષણે એટલે અર્જુને હજારો લોકોને રણમેદાનમાં કાપી નાખ્યા છે અને છતાં અર્જુનને મોક્ષ મળે. મેં કર્યું એ અહંકાર ના હોવો જોઈએ, પણ માણસનો સ્વભાવ એવો છે કે અહંકાર ક્યારે જાગૃત થઈ જાય એ કહેવાય નહીં. અર્જુનના જીવનનો એક પ્રસંગ હું તમને કહું. આ લોકોનું રણ મેદાનમાં યુદ્ધ પૂરું થઈ ગયું, પછી આ લોકો જીતી ગયા, યુધિષ્ઠિર રાજગાદી ઉપર બેઠા છે, પાંડવો પણ બેઠા છે, કૌરવો તો બધા નાશ પામ્યા,
સભા ભરાયેલી છે, એ સભામાં અર્જુન પણ બેઠો છે, ભીમ પણ બેઠો છે, બધે વાહ વાહ ચાલે છે. યુધિષ્ઠિર તો શાંત છે, યુધિષ્ઠિર બહુ સમજદાર છે, અને યુધિષ્ઠિર કોઈ દિવસ કશું જ બોલતા નથી. તેથી ગીતા યુધિષ્ઠિરને કહી નથી, અને ગીતા યુધિષ્ઠિરને કહેવાની જરૂર પણ નથી. ગીતા ભીમને પણ કહેવાની જરૂર નથી, કારણ કે ભીમ જન્મે ભીમ થવાય નહીં. ભીમ તો જન્મે અને અર્જુન થવાય. આપણે ભીમ ના થઈ શકીએ. ભીમ તો ભાઈ જન્મથી ભીમ એવો તો જન્મ્યો ને એવો સીધો પડ્યો, અને પડ્યો ને એવો એ પથ્થર ઉપર પડ્યો, પથ્થરના પાન ટુકડા થઈ ગયા. એ પડ્યો ને પથ્થર તૂટી ગયો. કારણ કે ભીમ તો જન્મે અને અર્જુન થવાય. એટલે આપણે બધા થવું અથવા હોવું એમાં છીએ. ટુ બી અંગ્રેજીમાં જેને કહેવાય ટુ બી, અને સંસ્કૃતમાં જેને કહેવાય ભવ, થાવ. તો અર્જુન થવાય, યુધિષ્ઠિર ના થવાય. યુધિષ્ઠિર જન્મે, ભીમ જન્મે, અર્જુન થવાય. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને લક્ષ્યમાં રાખીને ગીતા કહી, કારણ કે અર્જુન આપનો પ્રતિનિધિ છે. આપણે ક્યારે ચલિત થઈ જઈએ, ક્યારે પાછા કામે લાગીએ, કઈ કહેવાય નહીં આપણું. એટલે આ લોકો સભા ભરાયેલી છે, યુધિષ્ઠિર બેઠા છે, ભીમ બેઠો છે, અર્જુન બેઠો છે, વાહ વાહ ચાલે છે, લોકો વખાણ કરે છે. બારોટ લોકો હોય એ લોકો વખાણ કરે કે ધન્ય છે પાંડવોને, ધન્ય છે ભીમને, અર્જુનને. રણ મેદાનમાં આ લોકોએ કૌરવોને હરાવ્યા, કૌરવોનો સંહાર કર્યો. આમ વખત વર્ણન ચાલે છે એ વખતે આમ ભીમ જરા ટાઈટ થાય છે, હું હોઉં તો આ વિજય થાય, હું હોઉં તો આ મોટાભાઈ સિંહાસન ઉપર બેસે. અને ભીમના આ ચહેરાના ભાવો કૃષ્ણ ભગવાને જોયા. કૃષ્ણ ભગવાનને થયું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારા શિષ્યોને અહંકાર ના થવો જોઈએ, કારણ કે એમનું પતન થાય. એટલે કૃષ્ણ ભગવાન તરત જાગ્યા, અને કૃષ્ણ ભગવાન ત્યાંથી જરાક બહાર નીકળી ગયા. અને બહાર નીકળ્યા પછી કૃષ્ણ ભગવાને રંગ બદલ્યો. તો કૃષ્ણ ભગવાને એક મદારીનો વેશ લીધો, ચહેરો બદલી નાખ્યો. ભગવાન હતા, એમને જે કરવું એ કરે. તો કૃષ્ણ ભગવાને પોતાનો રંગ બદલ્યો, અને ભગવાન કૃષ્ણ એક મદારીનો વેશ લઈ અને એક કરંડિયો, પેલો સાપનો કરંડિયો આવે ને એવો કરંડિયો લઈ ભગવાન આવે, અને આવીને આમ વાહ વાહ કરવા માંડે. વાહ, ભીમ જેવા રાજકુમાર, અર્જુન જેવા રાજકુમાર, આમ તેમ એમ કરી વર્ણન ખૂબ કર્યું. પેલા તો બે જણા જરા ફૂલવા માંડેલા, ભીમ અને અર્જુન. ભગવાનને જરાક દુઃખ થયું કે આ લોકો અવતાર નથી, કે રણ મેદાનમાં વિજય કોના કારણે મળે. આપણે બધા એમ માનીએ કે આ બધું મેં કર્યું, આપણને ક્યાં ખબર છે કે આપણી અંદર બેઠેલો ભગવાન સતત 24 કલાક આપણી સાથે છે. નહીતર ચોથા માળેથી આઠ ફેલ થઈ ગયા હોય એમને ઉતારવા હોય તો આઠ જણા કામે લાગે, અને એમાં સીડી ઉપર એક બે જણા તો હેઠા પડે, ત્યારે પેલા નીચે ઉતારે. અને એ બોડી એમને એમનું ઉતરતું હોય છે જયારે અંદર ભગવાન બેઠો હોય ત્યારે. પણ માણસ આ ભૂલી જાય છે કે મારી અંદર ભગવાન બેઠો છે, તેથી હું આ બધું કરી શકું. નહીતર આપણે હોસ્પિટલમાં પડ્યા એ કેમ કઈ કરી શકતા નથી. એટલે અહીંયા આ લોકોને અહંકાર થયો, ભગવાનને થયું કે આ લોકોનો અહંકાર મારે તોડવો જોઈએ. એટલે ભગવાને કરંડિયો લઈને ભગવાન તો આવેલા, અને ભગવાને કહ્યું શાબાશ, પણ અહીંયા મારે એક ખેલ બતાવવો છે, અને એ ખેલમાં કોણ સફળ થાય છે એ મારે જોવું છે. તો ભગવાન કૃષ્ણએ કરંડિયો ખોલ્યો, અને બહુ જાડો અને મોટો સાપ અજગર જેવો, અને એ અંદરથી આમ
ફૂંફાડો મારીને ઉભો થયો. મદારીએ સાપને હાથમાં લીધો અને પછી કહ્યું કે આ બધા એમ કે વીર પુરુષો બેઠેલા છે, એમાં કોઈ વીર પુરુષ એવા છે કે જે આ સાપને આખો ઉપાડી શકે? અને ભીમને એમ થયું કે આ શું સમજતો છે, આ મદારીને કઈ ખબર જ નથી કે અહીંયા સભામાં ભીમ બેઠો છે અને ભીમને આ એક સાપ ઉપાડવો એ તો રમત છે. પછી ભીમને એમ થયું પણ આમાં સાપ ઉપાડવો મારે શું જોવું, આમાંથી તો ઘણા જાય એવા છે. ભીમ ઉભો ના થયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે બસ ખલાસ, કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું, એમાં એક દુર્યોધન હતો જબરજસ્ત શક્તિશાળી, એ હવે તો આને ઉપાડી શકે, બાકી હવે કોઈ રહ્યા નહીં. આ વાત સાંભળે એટલે પેલા ભીમને તો જેમ તેમ થઈ જાય અને ભીમ પછી તરત ઉભો થાય. એક પધારી ચૂકતા અને ત્યાં ભીમ આવી ગયો. અભિરામ એક આથે સાપને ઉપાડ્યો, ભીમની તો તાકાત ગજબની તાકાત હતી, એક આજે સાપ ઉપાડ્યો. અને પેલા મદારીને કે તું તો આ સાપ ઉપાડવાની વાત કરે છે ને, અને આમ ઉપાડી ફેંક્યો આકાશમાં, એની તો તાકાત જબરજસ્ત, આકાશમાં ગયો સાપ. બધાએ તાળીઓ પાડી, વાહ, ભીમની તાકાત એટલે કેવું પડે. પણ પછી શું બન્યું? તો આ સાપ હતો એ ઉપરથી પડ્યો અને પડ્યો એવો સીધો નીચે ના પડ્યો, ભીમના ગળામાં. અને ભીમના ગળામાં તો પડ્યો, પણ પડ્યો એવો ભીમના ગળામાં એ સાપે ભીસ શરૂ કરી, દબાણ શરૂ કર્યું. અને ભીમ આમ આમ સાપને પકડીને આમ આમ પોળો કરવા જાય, પણ એની તાકાત ઓછી પડવા માંડી અને સાપની તાકાત વધવા માંડી. આ તો બધો ભગવાનનો ખેલ હતો, કૃષ્ણ ભગવાનનો આ ખેલ હતો. એટલે પેલો ભીસ વધવા માંડીને ભીમને થયું કે મર્યા, અને આમ આખો થરડાવા માંડી એની તો ખૂબ તાકાત કરી, પણ સાપ તો ભીસ વધારે જ જાય. ગભરાઈ ગયો કે ગયા આપણે હવે. અને એ વખતે એણે પેલા મદારીની સામે જોયું, બધા લોકો ગભરાઈ ગયા, યુધિષ્ઠિરે ગભરાઈ ગયા. અને એ વખતે મદારીની સામે જોયું ત્યારે એને ખબર પડી કે આ તો મદારી મદારી નથી, આ તો ભગવાન કૃષ્ણ છે. અને એણે મનોમન પ્રાર્થના કરી, ભગવાન તમે હો તો રણ મેદાનમાં અમે જીતીએ, બાકી અમારું કામ નહીં, અને અહીંયા તમે છોડાવો એમ. જ્યાં હૃદયથી પ્રાર્થના કરી ભગવાને તરત જ પોતાની શક્તિથી સાપની શક્તિ ઘટાડી દીધી. ભીમે સાપને છૂટો કર્યો અને કરંડિયામાં મૂક્યો. ભીમ એવો ગભરાઈ ગયો, જઈને બોલ્યા ત્યારે આગળ પોતાના સિંહાસન ઉપર બેસી ગયો. એને ખબર પડી ગઈ કે રણ મેદાનમાં ભલે ગમે એટલી, અને આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ એ જે પક્ષે હોય એ પક્ષે જ વિજય હોય. અને આ શકુનીનો જવાબ છે. શકુનીએ કહેલું કે વિજય તો પાંડવોનો જ થશે, કારણ કે ભગવાન કૃષ્ણ એ બાજુ છે. અને જોકે શકુની તો ઈચ્છતો જ હતો કે આ બધા કૌરવો મરે, શકુનીની તો ભાવના જ એ હતી. એ આખી મહાભારતની વાર્તા છે અને શા માટે ઈચ્છતો હતો એ વાતો આપણે પછી કરશું. પણ શકુનીની ઈચ્છા એવી હતી કે કૌરવોનો સર્વનાશ થવો જોઈએ, એક સંતાન પણ બચવું ના જોઈએ. એટલે શકુની જાણતો હતો કે કૃષ્ણ હોય એ જ પક્ષે વિજય હોય. કર્ણ પણ જાણતો, ભીષ્મ પણ જાણતા હતા અને દ્રોણ પણ જાણતા હતા. આ બધાને ખબર હતી કે વિજય કૃષ્ણના પક્ષે છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય, એટલે કીર્તિ, વિજય, શાંતિ બધું જ જ્યાં કૃષ્ણ અને અર્જુન હોય ત્યાં જ જાય. ગીતાના છેલ્લા શ્લોકમાં આવશે ત્યારે ભગવાન કૃષ્ણ આવી એક શક્તિ હતી
એમને વ્યક્તિ ના કહેવાય. પછી ભગવાન કૃષ્ણ એ જોયું કે હજી અર્જુન નો અહંકાર થોડો ઉતારવો પડશે, એટલે અર્જુન ને અહંકાર થયો. એટલે ભગવાન કૃષ્ણ કહ્યું કે ધન્યવાદ છે ભીમને તો કે જેમણે આ ખરેખર સર્પને ઉપાડ્યો આકાશમાં ફેંક્યો.